પ્રજાજનો પાસેથી જે કરવેરો વસૂલવામાં આવે છે તેનાથી, એ કરવેરાના પૈસાથી જનપ્રતિનિધિઓ, પ્રજાના પ્રતિનિધિઓ એક ઉત્તમ વ્યવસ્થા નિર્માણ કરી શકે અને સારી જીવન વ્યવસ્થા આ રાષ્ટ્રમાં નિર્માણ થાય. પરંતુ આ મતદાન જે છે એ મિત્રો હંમેશા મતદાન પત્રક ઉપર થવું જોઈએ. બીજું કે મતદાન પત્રક ઉપર ઉમેદવારોના નામ છે એમાં કોઈ રાજકીય પક્ષ, અપક્ષ કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. ઉમેદવાર બનનાર દરેક નાગરિક ચૂંટણીની બાબતમાં સમાન અધિકારો ધરાવે છે, વિધાનસભામાં સમાન અધિકારો ધરાવે છે, લોકસભામાં સમાન અધિકારો ધરાવે છે. સમાન અધિકારો છે એટલા માટે મતદાન પત્રક ઉપર રાજકીય પક્ષો, અપક્ષ ઉમેદવારો કે કોઈ પણ પ્રકારના ઉમેદવારોમાં ભેદભાવ ન હોવો જોઈએ અને ડ્રો પદ્ધતિ કરી અને મતદાન પત્રક ઉપર ઉમેદવારોના નામની નોંધણી થવી જોઈએ. સૌથી મહત્ત્વની બાબત છે કે આગામી ચૂંટણીમાં આ પ્રકારે ડ્રો પદ્ધતિથી ઉમેદવારોના નામની નોંધણી કરવામાં આવે અને ગુજરાતની વિધાનસભાનું આગામી ચૂંટણીનું મતદાન મતદાન પત્રક ઉપર થાય. એ મતદાન પત્રક એ લોકશાહીમાં મતદાર નાગરિકને આપવામાં આવેલો એક દસ્તાવેજી આધાર છે